गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप ग्रामर करसू एम कॉम्पोजिशन पार्ट में पाचड़ी फोर्थ पार्ट करसू कॉम्प्रिहेंशन। जो वंस अपॉन अ टाइम देर वेर टू डॉग्स, दे वॉन्टेड टू क्रॉस अ ब्रिज। दे केम फ्रॉम द ऑपोजिट डायरेक्शंस ऑन अ नैरो ब्रिज। नन वॉज रेडी टू गिव वे टू द अदर। दे फॉट एंड फेल डाउन इन द रिवर। After some time, two gods came from the opposite directions on the bridge. One god sat down and other god walked over it. They could cross the bridge. How clever the gods were! जो है वॉट आ शू हतु, वंस अपॉन अ टाइम, एक वार शू हतु कि बे कूतरा हता अने ए लोगों ने रिवर नदी पार करवी हती, तो ए लोगों शू आवे छे બે જણા ઓપોઝિટ ડાયરેક્શનમાંથી, નેરો બ્રિજ સાંકડો પુલ હોય છે એમાંથી બે જણા આવે છે અને બે જણા ઝઘડે છે સામસામે ઊંધા ડાયરેક્શનમાંથી આવે છે। કોઈ એકબીજાને જગ્યા આપવા તૈયાર હતું નહીં, તો એકબીજા સાથે ઝઘડો કરે છે તો એ લોકો શું થાય છે, બંને જણા નદીમાં પડી જાય છે। ટૂંક જ સમયમાં શું થાય છે, બે બકરી ત્યાંથી પસાર થાય છે, ઓપોઝિટ ડાયરેક્શનમાંથી આવે છે। પણ બકરી કેટલી સમજદાર હોય છે, ચતુર હોય છે, કે એ શું કરે છે, એક બકરી બેસી જાય છે તો એના ઉપરથી બીજી બકરી રસ્તો પાર કરીને હાલી જાય છે। એ વોટ ડીડ ધ ટુ ગોડ્સ વોન્ટ ડોગ્સ વોન્ટ સોરી ધ ટુ ડોગ્સ વોન્ટેડ ટુ ક્રોસ અ રિવર। વોટ વોઝ દેર અક્રોસ ધ રિવર? દેર વોઝ અ નેરો બ્રિજ અક્રોસ ધ રિવર। હુ ફેલ ડાઉન ઇન ધ રિવર? કોણ પડી જાય છે? તો ધ ડોગ્સ। હુ કુડ ક્રોસ ધ બ્રિજ? તો ધ ગોટ્સ। હવે દેર વોઝ અ ક્રો, ઇટ વોઝ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી, ઇટ હેડ અ પૂરી ઇન ઇટ્સ બીક, અ ફોક્સ કેમ ધેર। એક કાગડો હતો અને એ ડાળી પર, વૃક્ષની ડાળી પર બેસ્યો હતો અને એના ચાંચમાં પૂરી હતી। અ ફોક્સ કેમ ધેર, શિયાળ ત્યાં આવે છે। ઇટ સેડ, તે કહે છે, ઓ ક્રો, યુ આર અ ગ્રેટ સિંગર, વાહ તું તો એક મહાન સંગીતકાર છે, પ્લીઝ સિંગ અ સોંગ, ગાયક છે, પ્લીઝ સિંગ અ સોંગ। ધ ક્રો કેપ્ટ ધ પૂરી અંડર ઇટ્સ લેગ એન્ડ સેંગ કાવ કાવ કાવ। તો કાગડો શું કરે છે, પોતાના પગમાં પૂરી રાખી દે છે અને કાવ 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 ગાય છે। ધ ફોક્સ વોઝ નોટ હેપી, શિયાળ દુઃખી થાય છે। ઇટ સેડ, યુ આર અ ગ્રેટ ડાન્સર, તું એક મહાન ડાન્સર પણ છે, પ્લીઝ ડાન્સ, નાચ કર। ધ ક્રો ટુક ધ પૂરી ઇન ઇટ્સ બેક, કાગડો શું કરે છે, પાછો પૂરીને પોતાની ચાંચમાં લઈ લે છે એન્ડ ડાન્સ। ધ ફોક્સ વોઝ સેડ, ઇટ રેન અવે, એટલે દુઃખી થાય છે અને દોડી જાય છે કેમ કે પૂરી એના હાથમાં આવતી નથી। વોટ હેડ ધ ક્રો ઇન ઇટ્સ બીક? ધ ક્રો હેડ અ પૂરી ઇન ઇટ્સ બીક। વોટ ડીડ અ ફોક્સ સે ટુ ધ ક્રો? અ ફોક્સ સેડ, ઓ ક્રો, યુ આર અ ગ્રેટ સિંગર, પ્લીઝ સિંગ અ સોંગ। ધ ફોક્સ સેડ ટુ ધ ક્રો, યુ આર અ ગ્રેટ ડાન્સર। આ ચાર ઓપ્શનમાંથી બી ઓપ્શન આવશે। ધ ક્રો કેપ્ટ અ પૂરી ઇન ઇટ્સ બીક એન્ડ સેંગ, બીકમાં રાખીને ગાય છે, ના ક્યાં રાખે છે એની પૂરીને, લેગમાં, ત્યારે તો શું આવશે, ફોલ્સ। ધેર વોઝ અ બોય, હી ક્લાઇમ્બડ અપ અ ટ્રી એન્ડ સેટ ઓન અ બ્રાન્ચ, એક છોકરો હતો, એ વૃક્ષ પર ચડે છે અને ડાળી પર બેસે છે। હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, જે ડાળી પર તે બેસ્યો હોય છે એ જ ડાળીને કાપતો હોય છે। એન ઓલ્ડ મેન સો ધ બોય, એક વૃદ્ધ માણસ છોકરાને જોઈ છે। હી સેડ, ઓ બોય, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, એ છોકરા આ ડાળી ન, પહેલી ડાળી ન કાપ, યુ વિલ ફોલ, તું પડી જઈશ। ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, છોકરો, બાળક હસે છે વૃદ્ધ માણસ પર। હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, તેની સલાહ માનતો નથી। હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, તે ડાળી તોડવાનું ચાલુ જ રાખે છે। હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને શું થાય છે, પડે છે નીચે અને એનો પગ ભાંગી જાય છે। હાઉ સ્ટુપિડ ધ બોય વોઝ, કેટલો મૂર્ખ છોકરો હતો। એટલે આપણે કોઈક મોટા આનામાંથી શીખ મળે કે મોટા કોઈક સલાહ આપતા હોય તો એને માનવી જોઈએ। વેર ડીડ ધ બોય સેટ? ધ બોય સેટ ઓન ધ બ્રાન્ચ। વોટ વોઝ ધ બોય ડુઈંગ? ધ બોય હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ, હી વોઝ કટિંગ લખો અથવા ધ બોય વોઝ કટિંગ લખો તો પણ ચાલશે, વિચ હી વોઝ સિટિંગ। વોટ ડીડ ધ ઓલ્ડ મેન એડવાઇસ, તો શું કરે છે, ડોન્ટ કટ ધ બ્રાન્ચ, તો એ ધ બોય વોઝ સ્ટુપિડ, તો ડી। હવે આ એક પોએમ છે, એના ક્વેશ્ચન આન્સર કરવાના છે। ઓ લુક એટ ધ મૂન, શી ઇઝ શાઇનિંગ અપ ધેર,
ઓ ચંદ્ર સામે જુઓ તે ચમકે છે ઉપર. ઓ મધર શી લુક્સ લાઇક અ લેમ્પ ઇન ધ એર. ઓ મમ્મી તે કેવું લાગે છે કે એક દીવો બળતો હોય હવામાં. લાસ્ટ વીક શી વોઝ સ્મોલર, ગયા અઠવાડિયે તે નાનો હતો. એન્ડ શેપ્ડ લાઇક અ બો, એક બો જેવું લાગતું હતું. બટ નાવ શી ઇઝ બિગર એન્ડ રાઉન્ડ એઝ એન ઓ, પણ હવે એ મોટો થઈ ગયો છે અને ઓ જેવો લાગે છે. વોટ ડઝ ધ મૂન લુક લાઇક, ધ મૂન લુક્સ લાઇક અ લેમ્પ ઇન ધ એર. વોટ વોઝ ધ શેપ ઓફ ધ મૂન લાસ્ટ વીક, ધ મૂન શેપ્ડ લાઇક અ બો લાસ્ટ વીક. નાવ ધ મૂન ઇઝ બિગર, હવે કેવું થઈ ગયું છે બિગર, તો સી આવશે. ધ મૂન ઇઝ રાઉન્ડ લાઇક એન ઓ, ટ્રુ ઓર ફોલ્સ, તો ટ્રુ, સાચું ટ્રુ આવશે. ઓકે બાય સ્ટુડન્ટ્સ.